जय हिंद विद्यार्थी मित्रों, आ वीडियो में आपने व्यतीकरण नो भाग नंबर बे जेईई नीट माटे ना अगत्य ना कॉन्सेप्ट ये आ भाग नंबर बे मां जोईशुं। हवे यन्ना प्रयोग नी अंदर बे सुसंबंध उद्गमो होय, आपणे बे सुसंबंध उद्गमो अथवा तो बे स्लिट एनी वच्चे नो अंतर स्मोल डी धारीए छे। उद्गम थी पड़दा वच्चे नो अंतर कैपिटल डी लईए छे, जेमां पड़दो सी कहेता हता आपणे। अने पर्दा पर जुदा जुदा बिंदुओं ए आ उद्गम माथी उद्भवता तरंगो संपात थाय छे। हवे जो आ बिंदु आपणे अहींया धारो के अहींया विचार करिए तो अहींयाथी तरंग आवशे अने अहींयाथी आवशे, अहींया जो सहायक व्यतिकरण रचाशे तो तीव्रता महत्तम बनशे 4I0 जेटली, एटले प्रकाशित सलाकार रचाशे। पछी एना उपर अहींया प्रकाशना तरंगो जे संपात थता हशे ये विनाशक व्यतिकरण रचे छे, तीव्रता जीरो एटले अप्रकाशित सलाकार देखाशे, पछी प्रकाशित पछी अप्रकाशित प्रकाशित આવી સ્થિત વ્યતિકરણ ભાત રચાય છે। એ પણ આપણે જોઈ ગયા કે આ સ્થિત વ્યતિકરણ ભાત શાના લીધે મળે છે, કારણ કે ઉદ્ગમ સુસંબંધ છે એમાંથી ઉદ્ભવતા તરંગોની કળા અચર હોય છે, એટલે અહીંયાથી જે તરંગો ઉત્પન્ન થાય એની કળા છે। જે તે બિંદુ આગળ તરંગો જ્યારે સંપાત થાય ત્યારે કળાનો તફાવત એ પણ બદલાતો નથી, એટલે અહીંયા કળા તફાવત જે હશે એ જ રહેશે, અને એના લીધે સહાયક વ્યતિકરણ મળ્યું તો સહાયક વ્યતિકરણ મતલબ પ્રકાશી સલાકાર મળશે। અહીંયા કળા તફાવત ના લીધે વિનાશક વ્યતિકરણ છે તો વિનાશક જ મળશે, કારણ કે કળા તફાવત સમય સાથે બદલાતો નથી, એટલે આવી સ્થિત ભાત રચાય છે। હવે બાજુની આકૃતિમાં તીવ્રતા કેવી રીતે બતાવી શકાય, તો જો અહીંયા મહત્તમ તીવ્રતા છે સહાયક વ્યતિકરણ એટલે મહત્તમ તીવ્રતા બતાવી, અહીંયા અપ્રકાશિત સલાકારે તીવ્રતા જીરો, અહીંયા પ્રકાશિત એટલે મહત્તમ, અપ્રકાશિત એટલે જીરો, પ્રકાશિત એટલે મહત્તમ, બરોબર। કયા તીવ્રતા મહત્તમ કેટલી હોય, લઘુત્તમ અથવા જીરો કેટલી હોય, કેવી રીતે મેળવી શકાય એ બાબતો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધી છે। ફરીથી એકવાર કેટલાક અગત્યના સૂત્ર અને અગત્યની બાબતો એ આપણે અહીંયા જોવાની છે, તો હું અત્યારે સુસંબંધ ઉદ્ગમો અને સ્થિત વ્યતિકરણની જ વાત કરું છું। તો ચલો શરૂ કરીએ, પહેલું અહીંયા લઈએ આપણે સહાયક વ્યતિકરણ। અંશમાં લખાય પ્રકાશી સલાકાઓ માટે, તો સહાયક વ્યતિકરણની શરત શું હતી? પથ તફાવત બરાબર, કેટલો પથ તફાવત થાય, પથ તફાવત બરાબર એને લગતા હતા એક્સ સ્મોલ ડી અપન કેપિટલ ડી, એક્સ સ્મોલ ડી અપન કેપિટલ ડી, xn કહીએ છે જી નંબરની સલાકા હોય એનું અંતર। હવે x એટલે જો સ્મોલ d એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, કેપિટલ d એટલે ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર, અને x એટલે મધ્ય સલાકાથી બિલકુલ મધ્યથી કોઈ પણ સલાકાનું રેખીય અંતર, અને x કહેવાય પ્રકાશિત સલાકાનું અંતર, એ x કહે છે। પહેલી સલાકા હોય તો x1 લખાય, બીજી હોય તો x2, એટલે પથ તફાવતને આ ગોઠવણીના આધારે આપણે એક્સ સ્મોલ ડી અપન કેપિટલ ડી લખી શકીએ। પણ એની શરત શું હતી? જો પથ તફાવત એન લેમડા જેટલો મળે તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાય, સહાયક વ્યતિકરણ હોય તો તીવ્રતા મહત્તમ થાય, ત્યાં પ્રકાશિત સલાકાઓ જ મળે, બરોબર। તો હવે ધ્યાન આપજો, કડા તફાવત શું થાય? આમાં કડા તફાવત લખવો તો લેમડાની જગ્યાએ 2π લખી દેવાનું, એટલે કડા તફાવત લખવું અહીંયા કડા તફાવત, હું ટેમ્પરરી અહીંયા લખું છું કડા તફાવત કેટલો, તો લેમડાની જગ્યાએ 2π એટલે 2n × 2π, તો તમે અહીંયા જો એનો મતલબ એવો થયો એન ની જગ્યાએ આપણે શું લેવાનું, જ્યાં n બરાબર 0 1 2 3 થી ઇન્ફિનિટી। હું મધ્યભાગની વાત કરું અહીંયા બિલકુલ, તો અહીંયાથી તરંગ જેટલું અંતર કાપશે એટલું જ અંતર કાપશે, બંનેનું અંતર સરખું થશે, એટલે પથનો તફાવત જીરો થશે। આકૃતિ પરથી સમજી શકીએ, અહીંયા પણ સમજી શકીએ, એન ની જગ્યાએ જીરો મૂકો, જીરો નંબરની સલાકા એટલે મધ્યસ્થ સલાકા, મધ્યસ્થ પ્રકાશિત સલાકા કહેવાય, એટલે એન બરાબર જીરો મૂકો તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા, પથ તફાવત જીરો આવે, તો પથ તફાવત જીરો આવે ત્યાં કયું વ્યતિકરણ આવે, સહાયક, સહાયક વ્યતિકરણ તો કઈ સલાકા મળે, પ્રકાશિત, અને જેની તીવ્રતા મહત્તમ થાય, અને સહાયક વ્યતિકરણમાં મહત્તમ તીવ્રતા કેટલી 4I0 જે આપણે સાબિત કરેલી છે। એના પછી શું થાય, n બરાબર 1 મૂકો એટલે પ્રથમ પ્રકાશિત સલાકા મળે, n બરાબર 1
तफावत लेमड़ा जीतो थाय तो जो प्रथम प्रकाशी सलाका अहीं आ पहली प्रकाश आ मध्यस्थ प्रकाशी सलाका आ पहली प्रकाशी सलाका आ द्वितीय प्रकाशी सलाका એટલે એમની જગ્યાએ બે મૂકો તો દ્વિતીય પ્રકાશી સલાકા બધાની તીવ્રતા સરખી જ હોય 4i0 આની પણ 4i0 આની પણ 4i0 જો બધાની તીવ્રતા મહત્તમ 4i0 જેટલી જ છે અને કઈ કયા તફાવત માટે મળ્યું 0 0 મૂકો તો 0 પછી 1 મૂકો તો લેમડા જો આ તીવ્રતા મહત્તમ 2 મૂકો તો 2 લેમડા 3 મૂકો તો 3 લેમડા જો એના પછી 3 લેમડા આવે અને જેવી રીતે ઉપર જ જાય એવી રીતે નીચે પણ જશે कड़ा तफावत लेव तो केव एमनी जगह जीरो मूको तो कड़ा तफावत जीरो सहायक व्यतिकरण प्रकाशी सलाका जो कड़ा तफावत जीरो कौंस में कड़ा तफावत लख्यो जो कौंस में कड़ा तफावत पछी एमनी जगह एक मूको तो 2π એટલે 2π अगर बीजी प्रकाशी सलाका जो बीजी नीचे जो और ऊपर है मध्य थी ऊपर और नीचे तो एमनी जगह 2 मूको तो 2 × 2 એટલે 4π 4π अगर बीजी प्रकाशी सलाका मळे जो बीजी અહીંયા પણ અહીંયા જો આ મધ્યસ્થ આ પહેલી પ્રકાશિત આ બીજી પ્રકાશિત 4π એટલે બે કી સંખ્યામાં કડા તફાવત હોય એ બધી જગ્યાએ પ્રકાશિત સલાકા ઉપર છે હવે ખાસ અગત્યની બાબત એ આપણે જોવાની છે અહીંયા કે આ સલાકાનું મારા પ્રકાશિત સલાકાનું અંતર શોધવું હોય તો કોઈ પણ પ્રકાશિત કોઈ પણ अतो एनमी प्रकाशी एनमी प्रकाशी सलाका नु मध्यस्थ प्रकाशित सलाका थी अंतर प्रकाशित सलाका थी अंतर पहलू सूत्र ध्यान आपजो मध्य थी कोई पण सलाका नु मारे अंतर शोधवुं छे अंतर मतलब x शोधवुं छे अंतर शोधवानुं एटले x शोधवानुं तो बस आमांथी x ने करता बनावो तमे तो शुं लखाशे xn बराबर कैपिटल d ऊपर हशे स्मोल d नीचे जशे n लेमडा कैपिटल d अपन स्मोल d तो आ सूत्र तमारे याद राखवानुं धारो के पहेली प्रकाशी सलाका नु अंतर आ रह्युं छे मध्य थी पहली प्रकाशी सलाका नु अंतर એટલે n ની જગ્યાએ 1 લખો તો લેમડા કેપિટલ d અપન સ્મોલ d લેમડા કેપિટલ d અપન સ્મોલ d બીજી સલાકા નું અંતર શોધો એટલે n ની જગ્યાએ 2 મૂકો એટલે 2 લેમડા કેપિટલ d અપન સ્મોલ d આ બીજી સલાકા નું મધ્ય થી બીજી પ્રકાશી સલાકા નું અંતર મતલબ આ બીજી પ્રકાશી સલાકા નું અંતર કરો x2 બરાબર 2 લેમડા કેપિટલ d અપન સ્મોલ એટલે કોઈ પણ પ્રકાશિત સલાકાનું અંતર શોધવું હોય તો બહુ સરળ છે તમારે અંતર એટલે x શોધવાનો છે મધ્યથી કોઈ પણ સલાકાનું અંતર તો લેમડા કેપિટલ d અપન સ્મોલ d અને જે સલાકાનો નંબર હોય આગળ મૂકી દો 5મી પ્રકાશિત સલાકાનું અંતર તો 5 લેમડા કેપિટલ d અપન સ્મોલ 10મી પ્રકાશિત સલાકાનું અંતર 10 લેમડા કેપિટલ d અપન સ્મોલ d એટલે કોઈ પણ સલાકાનું અંતર શોધી શકો હવે ધ્યાન આપજો હવે આપણે અહીંયા કોણીય અંતર શોધવું હોય તો કોણીય અંતર કેમનું હોય तो અહીંયાથી મધ્યથી ખૂણાની દ્રષ્ટિ અંતર આમ કહેવાય આ ખૂણાની દ્રષ્ટિ અંતર કહેવાય થીટા એ મધ્યથી આ મધ્યથી કોઈ પણ પ્રકાશિત સલાકાનું કોણીય અંતર એટલે ખૂણો બને છે અહીંયા જો આમ ખૂણો બને એટલે કોણીય અંતર તો કોણીય અંતર માટે સૂત્ર અહીંયા ખાલી એક ફેરફાર થશે તો હવે પર તફાવત બરાબર d sin થીટા लखाय बराबर x स्मोल d अपन कैपिटल d बराबर n लेमडा आन परमेंट याद रखो d sin थीटा केम नो आयो चलो एनी बात करी आपणे तो एक काम करो ध्यान थी जुजो आ sin थीटा बराबर शू थाय खूणो नानो बने अहींया sin थीटा नानो खूणो छे એટલે थीटा लखाय अथवा tan थीटा लखाय नाना खूणा माटे टका मिलीमीटर क्रम में आ मिलीमीटर क्रम में जब दी सलाकाओ प्रकाशित सलाका रची जाए छे ना खूणो बहु नानो हशे तो sin थीटा बराबर tan थीटा बराबर थीटा n लखाय अन जो अगर tan थीटा बराबर सामे नी बाजू એટલે x आ x કહેવાય અને પાસે ની બાજુ એટલે કેપિટલ d કહેવાય એટલે x / કેપિટલ d તો તમે x / કેપિટલ d ની જગ્યાએ sin થીટા લખી શકો તો આપણું સૂત્ર શું હતું પદ તફાવત બરાબર तफावत बराबर x स्मॉल d अपन कैपिटल d અને x / d ની જગ્યાએ શું લખાય sin થીટા લખી શકાય
बराबर जो एन लेमड़ा हो तो सहायक व्यतिकरण सहायक व्यतिकरण शरत आ रीते लखी सकते अथवा कर आ रीते ते लखी सको नीचे आखू सूत्र याद रखो पद तफावत बराबर डी साइन बीटा बराबर एक्स स्मोल डी अपन कैपिटल डी बराबर एन लेमडा आ सहायक व्यतिकरण की शरत थी आखी शरत याद रखनी पद तफावत माटे कड़ा तफावत लाव हो तो लेमडा जगह टू पाई लखी दी कोईपण प्रकाशित मध्यस्थ प्रकाशित सलाहकार थी कोईपण प्रकाशित सलाहकार नु अंतर लाव हो तो एक्स ने करता बनावा अंतर लाव हो तो कैपिटल डी ऊपर स्मोल डी नीचे एन लेमड़ा कैपिटल डी अपन स्मोल डी अब कोणीय अंतर लाव के लवाय जो अहीं कोणीय अंतर पर शरत तो आपणे जोई लीधी हवे कोणीय अंतर कोई पण प्रकाशित सलाहकार नु एन वी आनी आ वस्तु अहीं खाली अंतर छे एनी जग्या कोणीय अंतर कोणीय अंतर એટલે અહીંયા કોણ કરતા બનાવ સાઈન થીટા ને ખૂણો નાનો હોય તો થીટા પણ લખાય તો સ્મોલ ડી જ ખાલી નીચે જાય એટલે એન લેમડા અપોન સ્મોલ ડી તો આ ખૂણાની દ્રષ્ટિએ અંતર થયું જો ખૂણો મળી જાય તમને કે મધ્યથી આ સલાકા કેટલા કોણીય અંતરે છે એટલે આનો મતલબ એવો થયો મધ્યથી કોઈ પણ પ્રકાશિત સલાકાનું અંતર શોધવું હોય અંતર તો એક્સ ને કરતા બનાવવાનો મતલબ એક્સ વાળું સૂત્ર આવે n લેમડા કેપિટલ d અપોન સ્મોલ અને કોણીય અંતર શોધવું હોય તો થીટા ને કરતા બનાવવાનો આ સૂત્રમાં એટલે સ્મોલ d નીચે જાય n લેમડા અપોન સ્મોલ d તો આ બંનેમાં ફેર શું થાય તો યાદ રાખો અંતર શોધવું હોય તો કેપિટલ d આવશે n લેમડા કેપિટલ d અપોન સ્મોલ d અને કોણીય અંતર શોધતા હોય તો કેપિટલ d n નહીં આવે એટલે n લેમડા અપોન સ્મોલ d હવે હું તમને એમ પૂછું કે કોઈ પણ मध्य थी दसमी प्रकाशित सलाकार नु अंतर केटलु थाय तरत जवाब आवो जोईए दस लेमडा कैपिटल डी अपर स्मोल डी कोणीय अंतर पूछो तो तरत जवाब आवो जोईए पांचमी प्रकाशित सलाकार नु मध्य थी कोणीय अंतर और पांचमी कीधी ले पांच लेमडा अपर स्मोल डी एमा कैपिटल डी ना चलो हवे बीजी एक वस्तु बे क्रमिक अहींया जोजो एनमी અને એમબી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સમજો મધ્યથી તમને આ બીજી સલાકાનું અંતર આવ્યો ટુ લેમડા કેપિટલ ડી અપર સ્મોલ ડી पहली प्रकाशित सलाकार अंतर आ रही एक लेमड़ा कैपिटल डी अपर स्मोल डी तब के बीजी पहली वच्चे नो अंतर तो आटलू ज अंतर लावानु थाय तो बीजा ना अंतर माथी पहला नो अंतर बात कर दो एटले तमने बीजा अने पहली प्रकाशित सलाकार वच्चे नो अंतर मळी जाय अने केटलू आवे तो बे माथी एक बात करो आमाथी आ बात आटला अंतर माथी टू लेमड़ा कैपिटल डी अपर स्मोल डी माथी एक लेमड़ा कैपिटल डी अपर स्मोल डी बात करो तो बे माथी एक बात करे एक वधे एक लेमड़ा कैपिटल डी अपर स्मोल डी थाय तो अहींया मैं सूत्र शुं लख्युं छे एनमी अने एमबी एनमी अने एमबी प्रकाशित सलाका वच्चेनुं अंतर तो जे वधारे होय पहेला एमांथी ओछी होय ए सलाकानुं अंतर बात करो एटले बंने वच्चेनुं अंतर मळी जाय तो एम मां एम आवे एम लेमड़ा कैपिटल डी अपर स्मोल डी एन मां एन आवे एन लेमड़ा कैपिटल डी अपर स्मोल डी लेमड़ा कैपिटल डी अपन स्मॉल डी बात करो सॉरी लेमड़ा कैपिटल डी अपन स्मॉल डी कॉमन काढ़ो तो एम माइनस एम बने तो मतलब समझो दसमी प्रकाशित सूत्र शू लखशो तो मध्य थी दसमी प्रकाशित सलाकार नो अंतर एटले दस लेमड़ा कैपिटल डी अपन स्मॉल डी क्लियर दसमा नो अंतर आई पांचमी प्रकाशित सलाकार नो अंतर केटलो तो मध्य थी पांचमी सलाकार नो अंतर पांच लेमड़ा कैपिटल डी अपन स्मॉल डी पी एवं के दसमी प्रकाशित सलाकार पांचमी प्रकाशित सलाकार वच्चे नो अंतर दस मांथी पांच बाद एटले पांच लेमड़ा कैपिटल डी अपर स्मोल एटले जे बे सलाकार प्रकाशित सलाकार वच्चे नो अंतर शोधवुं होय एनी बादबाकी करवी पड़े सातमी प्रकाशित अने छठी प्रकाशित वच्चे नो अंतर सात मांथी छ बाद एटले एक लेमड़ा कैपिटल डी अपर स्मोल एटले तमने अंतर मळे अने कोणीय अंतर लावुं होय तो खूणा वाळुं सूत्र एमांथी बादबाकी करो धारो के त्रीजी प्रकाशित
बीजी प्रकाशी सलाका वच्चे नो कोणीय अंतर, तो त्रीजा माटे अहीं 3 लेमडा अपॉन स्मॉल डी, बीजा माटे 2 लेमडा अपॉन स्मॉल डी, बंने नी बात बाकी, त्रीजा माथी बीजा नो कोणीय अंतर बात करो एटले बंने वच्चे नो कोणीय अंतर आई गया, कोणीय खूणो आई गया, तो त्रीजा माथी 2 बात करो लेमडा अपॉन स्मॉल डी थाय। तो छेल्ले बे क्रमिक प्रकाशी सलाका વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશી સલાકા કોઈ પણ હોય જેને આપણે બીટા વડે દર્શાવીએ, બે ક્રમિક પ્રકાશી સલાકા એટલે બીજી અને પહેલી, પાંચમી અને ચોથી, આ બંને વચ્ચે ક્રમિક હોય એના વચ્ચેનું અંતર, તો શું થાય એનું સૂત્ર આવશે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ, કેમ આવો એનું કારણ, તો ચોથી અને પાંચમી હોય તો પાંચમાંથી 4 બાદ એટલે બાકીનો આટલો જ ભાગ વધે, પાંચમા માટે 5 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, ચોથા માટે 4 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, અને પછી બંને વચ્ચે નો અંતર એટલે બંને બાદ બાકી, પાંચમાંથી 4 બાદ થાય લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી બધાના પરથી લાઈ છે। કોઈ પણ બે ક્રમિક પ્રકાશી સલાકા લઈ લો, કોઈ પણ તમે જોઈ લો, આ લઈ લો, આ બે લઈ લો, આ બે લઈ લો, આ બે લઈ લો, બધા વચ્ચે નો અંતર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી થાય, આટલું જ થાય, આ બે ક્રમિક છે, આનું એટલું જ થાય, આનું પણ એટલું જ થાય, આનું પણ એટલું જ થાય। તો આ પ્રકાશી સલાકાની વાત કરી, હવે અપ્રકાશી સલાકાઓ જોઈએ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા મધ્યસ્થ સલાકાથી કોઈ પણ અપ્રકાશી સલાકાનું અંતર શોધવું હોય તો જો આમાં આ મધ્યસ્થ પ્રકાશિત મધ્યમાં પ્રકાશિત જ હોય, પછી આને પ્રથમ અપ્રકાશી સલાકા કહેવાય, પછી આને પ્રથમ પ્રકાશિત સલાકા, પછી દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, તૃતીય અપ્રકાશિત, તૃતીય પ્રકાશિત, આ રીતે સલાકાઓ ઉપરની બાજુ મળે અને એ જ રીતે નીચેની બાજુ મળે। ફરીથી એકવાર, આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા, પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત। હવે આપણે આગળ મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી કોઈ પણ પ્રકાશિત સલાકાનું અંતર, તો એ આટલું થાય, એ કેટલું આવતું હતું લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, મધ્ય સલાકાથી પહેલી સલાકાનું અંતર લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી, બીજી હોય તો 2 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી। તમે જુઓ અહીંયા પ્રકાશિત સલાકાનું 1 લેમડા જેટલું આવે, 1 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી પ્રથમ પ્રકાશિત, તો પ્રથમ અપ્રકાશિતનું અડધું થાય, બીજી અપ્રકાશિત સલાકાનું, જો મધ્યથી બીજી પ્રકાશિત સલાકાનું અંતર શું લખ્યું હતું આપણે, 2 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી એટલે 2 હતું, તો એના કરતા આ અડધું થાય, અડધો ભાગ ઓછો થાય એટલે 1.5 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ, એટલે એનો મતલબ એવો થયો, હજુ સૂત્ર પરથી આપણે સાબિત કરીશું પણ યાદ રાખો, કોઈ પણ અપ્રકાશિત સલાકાનું અંતર શોધતા કે બીજી અપ્રકાશિત, તો બીજી અપ્રકાશિત હોય એટલે 1.5, પાંચમી અપ્રકાશિત તો 4.5, 0.5 ઓછું લખવાનું તમારે, કેમ એવું થાય છે ફરીથી એકવાર, પ્રથમ મધ્યથી પ્રથમ પ્રકાશિત સલાકાનું અંતર, પ્રથમ પ્રકાશિત સલાકાનું અંતર 1 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ, તો પ્રથમ અપ્રકાશિત એટલે અડધો ભાગ ઓછો થાય એટલે 0.5 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ। ચલો હવે સાબિત કરીએ, તો અંતર શોધતા હોય તો એક્સ શોધવાનો, અને કોણીય અંતર શોધતા હોય તો થીટા શોધવાનો, તો આના માટે જો સૂત્ર કયું આવે, અપ્રકાશિત સલાકા એ વિનાશક વ્યતિકરણના કારણે રચાય છે, વિનાશક વ્યતિકરણ, અને અપ્રકાશિત સલાકા માટે ચલો તો સૂત્ર શું આવે, તો પદ તફાવત બરાબર એક્સ સ્મોલ ડી અપન કેપિટલ, આને બીજી કઈ રીતે લખાય તો મેં આગળના વિડીયોમાં તમને બતાવી દીધું, આને લખાય ડી સાઈન થીટા, તો અપ્રકાશિત સલાકા એ વિનાશક વ્યતિકરણના કારણે મળે, અને વિનાશક વ્યતિકરણની શરત શું લખાય, પદ તફાવત બરાબર, એને કેવી રીતે લખીએ છીએ, પદ તફાવત આ રીતની ગોઠવણી હોય તો એક્સ સ્મોલ ડી અપન કેપિટલ ડી, અથવા તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા ડી સાઈન થીટા, અને બરાબર શરત શું આવે અપ્રકાશિત સલાકા માટે, મતલબ વિનાશક વ્યતિકરણની, એન પ્લસ 1/2 ઇન્ટુ લેમડા,
અને તમારે જો આ આ ના વાપરવું હોય તો તમે આની જગ્યાએ આ સૂત્ર પણ વાપરી શકો 2n + 1 લેમ્ડા / 2 અને જ્યાં n બરાબર કેટલા તો જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે હવે ધ્યાન આપજો કડા તફાવત શોધવો હોય તો કડા તફાવત માટે અહીંયા n ની અહીં લેમ્ડા ની જગ્યાએ શું મૂકવાનો 2 પાઈ એટલે કડા તફાવત મળી જાય તો બે તરંગો વચ્ચેનો પથ તફાવત કે કડા તફાવત આટલો હોય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય વિનાશક વ્યતિકરણ હોય તો કઈ સલાહ કહો મળે અપ્રકાશિત આ બધી અપ્રકાશિત આના લીધે મળે હવે ધ્યાન તો સમજો મારે એન મી અપ્રકાશિત સલાકાનું અંતર શોધવું છે પહેલી અપ્રકાશિત બીજી અપ્રકાશિત એન મી અપ્રકાશિત એન મી અપ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર એનમી અપ્રકાશિત સલાકાનું અંતર શોધવું છે તો અંતર શોધવું પણ કરતા બનાવવાનું એક્સ ને રેખીય અંતર શોધવું એટલે એક્સ અને કોણીય અંતર કીધું હોય તો થીટા તો આપણે અત્યારે અંતર શોધીએ છીએ એક્સ ને કરતા બનાવવા તો કેપિટલ ડી ગુણાકારમાં સ્મોલ ડી છેદમાં કાં તો આનો ઉપયોગ કરો કાં તો આનો ઉપયોગ કરો બરોબર એટલે હું અત્યારે આના પરથી લખું છું તો એક્સ એન બરાબર n plus 1 by 2 lambda capital D upon small d તો આ અપ્રકાશિત સલાકાનું અંતર આના પરથી મળે આપણને અને કોણીય અંતર શોધવું હોય કોણીય અંતર તો કોણીય અંતર થીટા n બરાબર તો જો આગળના સૂત્રમાં કીધું તે કેપિટલ D નીકળી જાય n plus 1 by 2 lambda upon small d કેમ કેપિટલ D નીકળે જો અહીંયા જ ફરી તો કોણીય અંતર સાઈન થીટા લખો કે થીટા લખો ખૂણો નાનો હોય ત્યારે સાઈન થીટા એ લખાય છે કે થીટા એ લખો ગમે તે લખાય નાના ખૂણા માટે તો સાઈન થીટા બરાબર ડી છેદમાં જાય એટલે એન પ્લસ વન બાય ટુ લેમડા અપન સ્મોલ ડી જો તો રેખીય અંતર શોધતા હોય ત્યારે કેપિટલ ડી આવે કોણીય અંતર શોધતા હોય ત્યારે કેપિટલ ડી આવે નહીં હવે સમજો બરોબર મારે પહેલી અપ્રકાશિત સલાકાનું અંતર શોધવું હોય તો એ કેટલું આવે તો મેં તમને શું કીધું એક પેલી એટલે એના કરતા 0.5 ઓછો એટલે 0.5 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ કેવી રીતે ચાલો ચેક એન ની જગ્યાએ તમે જીરો મૂકો પહેલો કરો તો એન ની જગ્યાએ જીરો મૂકો તો આ વધ્યું કેટલું 1/2 એટલે 0.5 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી ચાલો બીજી અપ્રકાશિત નું અંતર શું હોય મધ્યથી બીજી અપ્રકાશિત નું અંતર આ બીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મધ્યથી બીજી સલાકાનું અપ્રકાશિત સલાકાનું અંતર તો એન ની જગ્યાએ કેટલો મૂકવાનો બીજી માટે બીજો ક્રમ એક મૂકવાનો પહેલા માટે જીરો પછી બીજી અપ્રકાશિત માટે તો એક મૂકવાતો એક અને અડધો એટલે 1.5 લેમડા કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી તો અપ્રકાશિત સલાકાનું અંતર કેટલું થાય તો જે નંબર હોય એનાથી 0.5 ઓછો સાતમી અપ્રકાશિત કીધી હોય તો 6.5 લેમડા કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી થાય અને કોણીય અંતર કીધું હોય તો ખાલી કેપિટલ ડી કાઢી નાખવા એટલે ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે તમને દસમી અપ્રકાશિત કીધી હોય તો અહીંયા એમ કેટલો મૂકવાનું 9 અને 9 અને અડધો એટલે 9.5 એટલે દસમી હોય તો 9.5 લેમડા કેપિટલ ડી પ્લસ સ્મોલ ડી અંતર માટે કોણીય અંતર માટે 9.5 લેમડા અપન ડી કેપિટલ ડી નીકળી ગઈ હવે જો હવે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તો બે ક્રમિક અપ્રકાશિત સલાકાનું અંતર તો મેં આગળ તમને કહી દીધું બે પ્રકાશિત નું જેટલું હોય એટલું બે અપ્રકાશિત હોય બે પ્રકાશિત બે અપ્રકાશિત પ્રકાશિત હોય કે અપ્રકાશિત ક્રમિક પહેલી બીજી બીજી ત્રીજી આવી ક્રમિક અપ્રકાશિત કે પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કીધું હોય તો એ આટલું જ આવે લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી થાય કેવી રીતે ચલો ચેક કરીએ એવું કીધું હોય કે પાંચમી અપ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તો પાંચમાનું જે અંતર હોય એમાંથી ત્રીજાનું અંતર બાદ કરી દો એટલે પાંચમી ત્રીજી વચ્ચેનું અંતર આવી જાય સોરી પાંચમી અને ચોથી ક્રમિક લેવાની છે તો પાંચ માટે શું લખાય
4.5 ઓછો એટલે 4.5 લેમ્ડા કેપિટલ ડી અપન્સ સ્મોલ ડી ચાર માટે શું લખાય 3.5 લેમ્ડા કેપિટલ ડી અપન્સ સ્મોલ ડી અને પછી જો 4.5 માં 3.5 બાદ કરો 4.5 માંથી 3.5 બાદ કરો એટલે 1 લેમ્ડા કેપિટલ ડી અપન્સ સ્મોલ ડી તો બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર આટલું જ આવે બરોબર તો આ તમારે ધ્યાન રાખવાનું પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર આપો હવે ધ્યાન આપજો હવે શું કરવાનું છે બે ત્રણ ઉદાહરણ તમને બતાવીશ ખૂબ જ અગત્યના છે તમારે ધ્યાન રાખવું કે આ સૂત્રનો ઉપયોગ કેમનો કરવાનો છે પાંચમી પ્રકાશિત સલાકા પાંચમી પ્રકાશિત સલાકા અને ત્રીજી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તો પાંચમી પ્રકાશિત એટલે પ્રકાશિતમાં સીધે સીધું જ લેવાનું હતું અને ત્રીજી અપ્રકાશિત એટલે અપ્રકાશિતમાં 0.5 ઓછો કરીને લખવાનું તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય તો પાંચના અંતરમાંથી ત્રણનું અંતર બાદ કરો એટલે કેટલું થાય 2.5 લેમડા કેપિટલ ડી અપન્સ સ્મોલ એ રીતે આપણે બીજું જોઈએ તમે જાતે વિચારો ચલો દસમી પ્રકાશિત અને ત્રીજી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર દસમી પ્રકાશિત એટલે 10 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી ત્રીજી પ્રકાશિત એટલે 3 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી અને બંને વચ્ચેનો અંતર એટલે 10 માંથી 3 બાદ કરો તો 7 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી આવો જવાબ આવે પણ બેનું કોમ્બિનેશન કર્યું હોય તો તમે એ પણ વિચારી જુઓ ફરીથી એકવાર કહો આવું લખ્યું હોય ચલો આઠમી અપ્રકાશિત આઠમી અપ્રકાશિત અને બીજી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આઠમી અપ્રકાશિત છે તો શું લખવાનું 7.5 લેમડા અપન કેપિટલ ડી અપન સ્મોલ ડી અને બીજી પ્રકાશિત તો 2 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી તો 7.5 માંથી 2 બાદ કરો અને 5.5 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી એટલે અપ્રકાશિત હોય તો એ 0.5 ઓછો આવે કારણ કે આપણે આમાં શું કરીએ છીએ આઠમી હોય તો અહીંયા મૂકીએ છીએ 7 7 અને અડધો એટલે 7.5 થઈ જાય છે અને આમાં 2 હોય તો 2 જ મૂકીએ છીએ આપણે 2 લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી આવું થાય છે તો કોઈ પણ સલાકાઓ વચ્ચેનું અંતર ગણવું હોય તો આ રીતે ગણી શકાય આગળ છે તો આગળ જે મેં અગત્યના ફોર્મ્યુલા બતાવ્યા એ તમારે નોંધ કરી દેવાના આ પણ અગત્યના છે અપ્રકાશિત સલાકાનું અંતર કોણીય અંતર કેમનું શોધાય હવે આગળ સલાકાની પહોળાઈ હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે બે સલાકાની પહોળાઈ શોધવી છે પ્રકાશિત સલાકાની પહોળાઈ અને અપ્રકાશિત સલાકાની પહોળાઈ પ્રકાશિત કે અપ્રકાશિત ગમે તે કોઈ સલાકા હોય પ્રકાશિત હોય કે અપ્રકાશિત એની પહોળાઈ કેટલી થાય તો એક કામ કરો પહેલા કોઈ પણ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેટલું થાય તો એ શું લખીએ છીએ આપણે લેમડા કેપિટલ ડી અપન સ્મોલ ડી પછી અપ્રકાશિત પ્રકાશિત બધાનું અંતર સરખું જ હોય જો પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પણ હવે સલાકાની પહોળાઈ શોધી છે જો હવે ના પરથી સલાકાની પહોળાઈ તો સલાકાની પહોળાઈ કેમ નહીં ગણાય તો સમજો અહીંયા હું આકૃતિ પહેલા દોર દઉં તમે ધ્યાનથી જોજો આ પ્રકાશિત સલાકા છે વચ્ચે આ પ્રકાશિત ની પાછી પ્રકાશિત છે આ બે ક્રમિક છે ક્રમિક બે પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર લખવું હોય તો કેવી રીતે લખાય જો આટલાથી આ નીચેનો ભાગ તો નીચેનો ભાગ આ અંતરને કહેવાય બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનો અંતર તમને એવું થયું ઉપર નીચેથી નથી લેવું તમારે વચ્ચેથી ઉપરના છેડેથી લેવું હોય તો જો બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર
तो આટલું જ થાય લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી હવે સલાકાની પહોળાઈ જો અંતર તો આના કરતા સલાકાની પહોળાઈ કેવો ભાગ છે અડધો ભાગ બે ક્રમી પ્રકાશી સલાકા વચ્ચેના અંતર કરતા સલાકાની પહોળાઈ અડધી છે એટલે અહીંયા સલાકાની પહોળાઈ શું આવે તો આના કરતા અડધી એટલે બીટા બાય 2 એટલે લેમડા કેપિટલ ડી અપોન 2ડી નીચે બે આવી જાય છેદમાં અડધો ભાગ થાય બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર આટલું હોય તો સલાકાની પહોળાઈ કેટલી હોય જુઓ તો એના કરતા અડધી હોય એટલે આના પછી આપણે બીજા નવા કોન્સેપ્ટ જેટલા કેટલા વ્યતિકરણના છે એ આગળના વિડીયોમાં જોઈશું.